ડીએનટીની સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જો એક નજર આજના મુખ્ય સમાચાર. મહાનગર સેવા સદનના નફવટ અધિકારીઓના પાપે શહેરમાં ભર ઉનાળે પડેલો ભૂવો. વાડી મહાદેવ તળાવ પાસે ભૂવા પડતા સ્થાનિક રહેશોનો તંત્ર સામે આક્રોશ. શહેર પોલીસની આબરૂનું વસ્ત્ર હરણ કરતી તસ્કર ટોટી. ન્યુ વીઆઈપી રોડ તથા ગોરવા વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ કરેલી હોજારો ઉજવે. ખેલ મહાકુંભમાં વિજેતાઓને ઇનામ જાહેર કરાયા બાદ વિતરણ નહીં કરાતા વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ. નર્મદા ભુવન ખાતે રજૂઆત કરવા ગયેલા યુથ કોંગ્રેસના કાર્યકરોને જવાબદાર અધિકારી હાજર નહીં હોવાથી આવેદન પત્ર પર ચોંટાણી કરેલા. હવે જોઈએ સમાચાર વિગતવાર. મહાનગર સેવા સદનના જાળી ચામડીના અધિકારીઓના પાપે શહેરમાં ચોમાસા અગાઉ જ ભૂવા પડવાના શરૂ થઈ ગયા છે. તંત્રના પાપે ચોમાસામાં શહેરીજનોને રોજે રોજ ભૂવાની ભેટ મળશે તેવો હાલના તબક્કે જણાઈ રહ્યું છે. શહેરના વાડી વિસ્તારમાં મહાદેવ તળાવ પાસે અચાનક વિશાળ ભૂવો પડી ગયો હતો. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવા છતાં પણ કોઈ અધિકારી સ્થળની મુલાકાત નહીં લેતા સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. કોઈ જોવા આવતો નથી. જયારે અમે લોકો કેવા જઈએ છીએ ત્યારે કેવા આવે છે. સવારથી બે ચાર ફોન લગાયા છે પણ કોઈ ફોન ઉચકતો નથી. અને આજે પબ્લિક ને એટલી બધી અડચણ પડી કે સેન્ટરના અંદર જ આ ભૂવો પડ્યો છે. તો આ જે રોડ બનાવ્યો છે તો તે રોડના જે કોન્ટ્રાક્ટરો છે તેમની સામે પગલાં લો, અથવા તો આ રોડના અંદર તમે જે ખામીઓ છે તે દૂર કરો. પબ્લિક હેરાન થઈ જાય છે, કોઈ જોતું નથી. ફક્ત પૈસાના પાછળ બધા પડી રહ્યા છે અને કમિશન ખાઈને આ બધો રોડ કરાયો છે એવું અમને લાગે છે. તો મારું મંતવ્ય એવું છે કે તમે લોકો જો આ પ્રમાણે ફરતા હોય, વોર્ડના કોર્પોરેટર ફરી અને જો આ બધી ઇન્ટરેસ્ટ લેતા હોય તો આ સમસ્યા હલ ના થાય. પાંચ પાંચ સાત સાત વર્ષથી ચૂંટાયેલા જે છે તે એમાંથી એકાદ બે કોર્પોરેટર જે અમારા જે છે તે અહીંના જે વોર્ડના કોર્પોરેટર જે ભત્તુભાઈ ને એ લોકો અહીંયા કાયમ લેવા મુલાકાત લેવા છે. પરંતુ જે બીજા કોર્પોરેટર ચૂંટાયેલા છે તેમાં હું ખાસ નામ દઈને કહું છું કે રાકેશભાઈ પટેલ બીજી ટર્મમાં ચૂંટાય છે પેલા, પણ કદી અહીંયા જોવા જ નથી આવતા કે અહીંયા લોકોની સમસ્યા શું છે. તેમને મારે વિનંતી છે કે તેઓ વિસ્તારમાં ફરે, વિસ્તારના પ્રશ્નોને વાચા આપે અને વિસ્તારના અંદર જે બી અત્યારે જે બી સમસ્યા છે તેનો ઉકેલ કરે. શહેર પોલીસની ફાંદ પર નાસ્તી તસ્કર ટોળકીની સક્રિયતા સામે પોલીસ તંત્રની કામગીરી નબળી પડી રહી છે. શહેરમાં રોજ બરોજ લાખો રૂપિયાની ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ ટોળકીને જબ્બે કરવા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરાતી નથી. શહેરના ગોરવા ક્ષમતા પાસે આવેલા સૌરવ પાર્કમાં રહેતા દિનેશ પરમાર તેમના પરિવાર સાથે નૈનીતાલ ફરવા ગયા હતા. ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ તેમના મકાનનો દરવાજો તોડીને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા 46,000 ની મતાને ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે પડોશીએ તેમને જાણ કરતા તેઓ પોતાનો પ્રવાસ ટૂંકાવી પરત ફર્યા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જોયું તો લોક તૂટેલું હતું, આખું પેલું પરાયથી બાયણું ખોલી ગયેલું ને તારું તોડી નાખ્યું. ટીવી LCDની અંદર એક ફટકો માર્યો અને ઘર વખરી બધી ખેદાન મેદાન કરી નાખી. અંદરનો સામાન બધો દરવાજાની પાછળ એક બેગ ભરવી લેતી, એની અંદર જે વસ્તુ હતી એ બધી વસ્તુ જતી રહી સોનાની. અને કબાટનું અંદરનું જે શોકેસ બનાવેલું હતું એ પણ તોડી નાખ્યું. અમારો અંદરનો જે કબાટ હતો એ ખોલી નાખ્યો. બધી વસ્તુ અંદરથી. શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતા તસ્કરોનો તરખાડ સામે શહેર પોલીસ તંત્ર ઘૂંટણીએ પડી ગયું હોય તેમ જણાય છે. શહેર પોલીસ ત્રિચક્રી વાહનોને દંડ કરીને સંતોષનો ઘૂંટ પી રહી છે. શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા જિગ્નેશ જશુભાઈ પટેલ તેમના પરિવારજનો સાથે બહારગામ ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડા સહિત કુલ રૂપિયા 40,000 ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. મકરપુરા વિસ્તારમાં આવેલા પદમ પાર્ક સોસાયટીના સેવા સદનના પ્લોટમાં બાંધવામાં આવેલું હનુમાનજીનું મંદિર દબાણ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ વિરોધ કરીને તોડી પડાયેલા મંદિરની બાજુમાં જ હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરી હતી. ત્યારબાદ સ્થાનિક રહીશોએ આ મંદિર સેવા સદન દ્વારા બાંધી આપવામાં આવે તેવી માંગ કરી હતી. પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ નહીં ધરાતા સ્થાનિક રહીશોએ ભગવાનની મૂર્તિ તડકામાં તપતી કોના કારણે જેવા પોસ્ટરો લગાવીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આ બેનર એટલા માટે લગાવવામાં આવ્યા છે કે જે છેલ્લા 10 દિવસમાં વડોદરા ખાતે જે મંદિરો તોડી રહ્યા છે સત્તાપક્ષના અધિકારીઓ, એમાં કાલે જે સીતારામ બાપાનું મંદિર, સાંઈબાબાનું મંદિર, એવા મંદિરો તૂટી રહ્યા છે, અને અમારું જે મંદિર પદમભાગનું મંદિર છે છેલ્લા 15 દિવસથી તૂટ્યું છે, અને એના માટે કોઈ પણ હજુ કાર્યવાહી થઈ નથી. એના માટે અમે લોકો બેનર લગાવી રહ્યા છે કે પ્રજાને ખબર પડે કે આટલા તાપમાં બી એમના માથા પર છત્ર કશું છે નહીં. એના માટે અમે આવા બેનરો અમે લોકોએ તલસાડી એરિયામાં લગાવ્યા છે. ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં વિજેતાઓને સરકાર તરફથી ઇનામોનું વિતરણ નહીં કરાતા આજે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા નર્મદા ભવન ખાતે રમતગમત કચેરી આવેદન પત્ર આપવા ગયા હતા, પરંતુ ત્યાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા, તેથી તેમણે આવેદન પત્ર ભીત પર ચોંટાડી સૂત્રોચ્ચારો કર્યા હતા. ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં વિજેતા ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી 48 લાખના ખર્ચે ઇનામ જાહેર કરાયા હતા. આ ઇનામોનું વિતરણ નહીં કરાતા આજે વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકરો નર્મદા ભુવન ચોથા માળે આવેલી રમત ગમતની કચેરીએ પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા, જેના કારણે રોષે ભરાયેલા કાર્યકરોએ કચેરીની બહાર લગાવેલા પોસ્ટરો ફાડી નાખ્યા હતા અને આવેદન પત્ર ભીત પર ચોંટાડી રાજ્ય સરકાર સામે સૂત્રોચ્ચારો કર્યા હતા. ડિસેમ્બર દરમિયાન યુનિવર્સિટી પેવેલિયન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખેલ મહાકુંભનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર જિલ્લાના 2,700 રમતવીરોએ આમાં ભાગ લીધો હતો અને 8 લાખ કરતા વધારે રૂપિયા અમે પુરસ્કાર અને ઇનામમાં આપવાના હતા. ગુજરાતના મુખ્યમંત્રી ખોટી ખોટી પોકળ વાતો કરે છે, જીતશે ગુજરાત, રમશે ગુજરાત, પણ જે રમતવીરો રમ્યા અને જીત્યા એ લોકોને આ લોકો હારી જશે. અત્યારની દર સુધી આ લોકોને એમનું પુરસ્કાર સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. સ્વર્ણિમ જયંતિની વાતો કરતા ગુજરાત રાજ્યના 50 વર્ષ જયારે પૂરા થયા ત્યારે સ્વર્ણિમ જયંતિની પોકળ વાતો કરનારા ગુજરાતના મુખ્યમંત્રીના આ અધિકારીઓ આજે ઓફિસમાં હાજર પણ નથી. અહીંયા જવાબ આપવા માટે અહીંયા કોઈ અધિકારી હાજર નથી. અમારે તમારી સમક્ષ અમે રજૂઆત કરી ટેલિફોન પર, એ અધિકારી રમત ગમત જે છે રાજુભાઈ વસાવા અહીંયા હાજર હતા, અમારે ટેલિફોન પર અમે રજૂઆત કરવી પડી. 4 મહિના થઈ ગયા બાય બાય ચાણી કરે છે. કોર્પોરેશન એવું કહે છે કે રમત ગમત વિભાગની જવાબદારી છે, રમત ગમત વિભાગ એવું કહે છે કે કોર્પોરેશન જવાબદારી છે, એટલે આજે રાહ છૂટકે અમારે અહીંયા રજૂઆત કરવામાં આવ્યા હતા, પણ અધિકારી હાજર નતા, એટલા માટે અમે એમની ઓફિસમાં બેસી સૂત્રવ્યા કર્યા છે અને તાળાબંધી કરી છે. ગ્લોબલ વોર્મિંગ આજે સમગ્ર વિશ્વની સામેની સૌથી મોટી સમસ્યા પૈકીની એક છે. પક્ષીઓ, પશુ અને કૃષિ પર તેની માઠી અસરો ભયાવહ છે, જ્યારે માનવ વસ્તી પરની અસરો તો તેથી પણ ખતરનાક છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પર રાજકીય મોરચે અને મીડિયાની ડિબેટ્સમાં ભરપૂર ચર્ચા થાય છે, પરંતુ કમનસીબે આપણે ગ્લોબલ વોર્મિંગના કારણો વિશે ભલે સંમત ન થઈએ, પરંતુ તેની અસરો વાસ્તવિક, વૈશ્વિક અને માપી ન શકાય તેવી છે. વર્લ્ડ અર્થ ડે ઉપક્રમે રાપુરા સ્થિત વન સંરક્ષણ કચેરી ખાતે આજે પોસ્ટર પ્રોજેક્ટ પ્રદર્શન રજૂ કરાયું હતું. આ પ્રદર્શનના પ્રોજેક્ટર ઉષાબેન દેસાઈ દ્વારા વેસ્ટમાંથી વેસ્ટ બનાવવાનું વિશે માહિતી અપાઈ હતી તથા વૃક્ષ બચાવવાનો સંદેશો પાઠવવામાં પણ આવ્યો હતો. વર્લ્ડ અર્થ ડે એટલે પૃથ્વી બચાવો, મને જનજાગૃતિ લાવવાની છે. જો આપણે બધા પૃથ્વીને માં ગણીએ છીએ, માની જગ્યાએ હવે દીકરી ગણો તો સારું, કેમ કે દીકરીનું આપણે જેવી રીતે જતન કરીએ છીએ એવી રીતે પૃથ્વીનું જતન કરવાનું છે. જો આવું નહીં કરીએ તો વિનાશ નિશ્ચય છે. મેં આજે કોલાજ વર્ક કર્યું છે, વોટર કલર કે કલર તે બધા કરે છે, પણ મેં કંઈક બીજું યુઝ કર્યું છે. નકામી વસ્તુઓ, આઈસ્ક્રીમ સ્પૂન છે, પિસ્તાના છોડા છે, કપડાના ટુકડા છે, ને આનાથી આ કોલાજ વર્ક કરીને પેઇન્ટિંગ્સ કર્યા છે. જેટલા વૃક્ષ વાવશો એટલું આપણા માટે સારું છે. પહેલાં જે સંસ્કૃતિ હતી, આપણા પૂર્વજો કે સાધુ સંતો વૃક્ષોની પૂજા કરતા હતા, બરાબર, પણ હવે એ સંસ્કૃતિ ધીમે ધીમે ઓછી થતી જાય છે, તો કેમ ના આપણે પાછળ પાછા જઈએ અને વૃક્ષોની પૂજા કરીએ ને બધું કરીએ, અને જેટલા વૃક્ષો હશે એટલા આપણે જીવીશું. ડભોઈ સુધરાઈ ગ્રાઉન્ડ પર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 60 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં
60-70 ટીમો ભાગ લેનાર છે. આ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે બરોડા સેન્ટ્રલ બેંકના પ્રમુખ અતુલ પટેલ, જિલ્લા પ્રમુખ બાળકૃષ્ણ ડુલારવાળા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન ભટ્ટ, હોટલ મેનેજમેન્ટ કન્વીનર ઋષિકાંતભાઈ પટેલ, તાલુકા પંચાયતના હરીશ પટેલ તથા અફઝલ કાળાવાળા ઉપસ્થિત રહ્યા હતા. કરજણ તાલુકાના આસપાસના ગામમાં રહેશોની માંગણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રૂપિયા 3.44 કરોડના ખર્ચે તાલુકામાં અંદાજે 18 કિલોમીટર લંબાઈના નવા રસ્તાઓ બનાવવાની કામના શુભારંભની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રામજનોની માંગને લઈને માર્ગ અને મકાન રાજ્યમંત્રી જય રુદ્રસિંહ પરમાર તેમજ રમતગમત અને સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરજણ તાલુકાના વલણ ગામે દામણજ વલણ અને લોકાદરા સ્ટેશનથી વલણ રસ્તાઓના બાંધકામનો શુભારંભ કરાવ્યો હતો. ડભોઈ સ્થિત કોલેજ ગ્રાઉન્ડ ખાતે આજરોજ ઠાકોર સમાજ દ્વારા બીજા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્થિક રીતે નબળા યુવા યુવતીના યોજાયેલા સમૂહ લગ્નમાં શશિકાંતભાઈ પટેલ, અશ્વિનભાઈ વકીલ, ઠાકોર સમાજના પ્રમુખ રાકેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ હતા ત્યાં સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.